નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ધોરણ 7 ની અંદર આપણે એક ચેપ્ટર દિવાળી પહેલા કરી લીધું બરાબર છે અને હવે આપણે બીજા ચેપ્ટર ની જ્યારે શરૂઆત કરી તો પહેલો ચેપ્ટર મને ખબર છે ત્યાં સુધી આપણે એમ લીધું હતું કે વનસ્પતિ ની અંદર પોષણ બરાબર તો કે વનસ્પતિ આપણે એવું કીધું હતું કે સ્વાવલંબી અને પરાવલંબી હોય ખાસ યાદ રાખજો બરાબર છે કે એ પોતે પણ ખોરાક મેળવતી હોય અને બીજા ઉપર એટલે કે પરાવલંબી બીજા ઉપર પણ આધાર રાખતી હોય તો એવી જ રીતે આપણે પ્રાણીઓની અંદર જોઈએ તો દરેક પ્રાણી છે એ પરપોષી છે એટલે કે બીજા ઉપર આધાર રાખે છે બરાબર હવે ત્યારે આપણે એમ કીધું કે પોષણ એટલે શું બરાબર એની વ્યાખ્યા યાદ કરજો બરાબર છે ત્યારે આપણે એ લેક્ચર ની અંદર આપણે કીધું કે પોષણ એટલે શું અને એ મેળવવાથી આપણે શું ફાયદો થાય તો પ્રાણીઓની અંદર પણ કંઈક આવું જ છે કે પોષણ મેળવવાથી બરાબર છે કે એના શરીરની ક્ષમતા આપણે જે પણ વસ્તુ જે પણ કાર્ય કરીએ છીએ એના માટે આપણે ઊર્જા વાપરીએ છીએ તો આ એક ઊર્જા છે કે આપણે સેના દ્વારા મળે તો કે આપણે જે પોષણ મેળવીએ છીએ એના દ્વારા એ ઊર્જા મળે છે બરાબર છે તો પ્રાણીઓના પોષણની આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો કે જે વનસ્પતિઓ છે એ પણ પોષણ મેળવી અને પોતાનું જીવન બરોબર છે શરૂ રાખે છે બરોબર જીવન જીવવાની પ્રક્રિયા એની પોષણ પર આધારિત છે એમ મનુષ્યની એટલે કે પ્રાણીઓની જો માત્ર મનુષ્યની વાત નથી પ્રાણીઓ એટલે દરેક પ્રકારના પ્રાણીઓની વાત છે પછી એ ગાય ભેંસ બરોબર પક્ષી બરોબર છે માંસાહારી પ્રાણીઓ મનુષ્ય બરોબર અથવા તો દરિયાની અંદર રહેતા પ્રાણીઓ બરોબર એ દરેકની વાત છે કે જે પોષણ મેળવવા માટે એને કંઈક ને કંઈક ખોરાકની જરૂર પડે છે તો જોઈએ પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીત જોજો બરાબર તો કે ભાઈ પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીત અલગ અલગ હોય છે કઈ રીતે અલગ અલગ જો એક તો ખાસ એ પણ સૂચના કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય અથવા તો એને પાછી તમારે ફરી વખત સમજવી હોય તો તમારે આ વિડીયોની નીચે કોમેન્ટની અંદર એ વસ્તુ એટલે કે મને તમે એમ કીધું હોય કે મુખ અને મુખ રૂવા તો આના વિશે તમને ન ખબર પડી તો તમારે કોમેન્ટની અંદર એવું કઈ મુખ અને મુખ રૂવા વિશેની ફરીથી રજૂઆત કરો તો એના પછીના લેક્ચરમાં અથવા તો કોઈ પણ વખતે આપણે તો એના દ્વારા શું થશે કે તમને જે વસ્તુની ખબર પડી હોય એનો આપણે ફરી પાછો એમ પુનરાવર્તન કરશું બરાબર તો જોઈએ હવે આપણે પછી આપણે પાઠમાં આવી જઈએ તો કે પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીત તો કે ભાઈ પ્રાણીઓ છે એ ખોરાક ગ્રહણ કરે છે બરાબર બધા એના મુખ દ્વારા ખોરાક ગ્રહણ કરે છે પણ એ ગ્રહણ કરવાની રીત અલગ અલગ છે મનુષ્ય ચાવીને ખોરાક ગ્રહણ કરે છે પીને બરાબર છે જેમ કે આપણે ભેંસ ગાય બરાબર એના જે બાળ બચ્ચાઓ હોય બરાબર છે એ દૂધ પીને એનું પોષણ મેળવે છે બરાબર છે નાનું બાળક હોય તો એ પણ એના માતાના દૂધ દ્વારા પોતાનું પોષણ મેળવે છે અમુક ગળીને આપણે એમ કહીએ કે સાપ અજગર બરાબર એવા પ્રાણીઓ છે એ ખોરાકને ગળીને પોતાનું પોષણ મેળવે છે તો આમ પ્રાણી એની અલગ અલગ રીત એટલે કે એની ગ્રહણ કરવાની રીત અલગ અલગ હોય છે જે આપણે બુકમાં આપેલું છે અને એક એવા કોષ્ટક આપેલું છે કે અમુક એક બાજુ અમુક પ્રકારના પ્રાણીઓ આવ્યા છે અને એ
એની એક બાજુ એની ખોરાક પ્રમાણ કરવાની રીત એવું આવ્યું છે તો આ પ્રશ્ન છે એ તમારે તમારા બુકની અંદર વિચારીને ભરવાનો છે જેમ કે મેં તમને એક બે ઉદાહરણ આપ્યા કે આપણે છીએ તો કે ચાવી બરાબર પછી ઢોકળભાઈ ઢોકળભાઈ એક ઉદાહરણ આપ્યું છે તો એ માટી ખાય એટલે કે કરકોલી કરકોલી એટલે ખોતરી ખોતરીને ખોરાક કરે છે પછી અજગર છે તો કે એ ગળી દ્વારા જ ગ્રહણ
અંતર લેવાની પ્રક્રિયા ને અંતઃભ્રમણ કહેવાય સેને સેને કેને શરીરની અંદર લેવાની પ્રક્રિયા તો કે ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃભ્રમણ કહેવાય છે ખાસ યાદ રાખજો બધા વ્યાખ્યા સ્વરૂપે પૂછો અંતઃભ્રમણ કેને કહેવાય તો આપને ખબર હોવી જોઈએ ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃભ્રમણ કહેવાય છે બરાબર તો ખાસ યાદ રાખજો ખોરાક મો દ્વારા ગ્રહણ થાય આપણે બધા જાણીએ છીએ પણ એ શરીરની અંદર ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃભ્રમણ કહેવાય છે અને મુખગ્વા એટલે કે આપણે એને દાંત દ્વારા ચાવીને તેના નાના ટુકડામાં બરાબર છે આપણે બધાને જનરલી કેમ હોય 32 દાંત છે આમ છે તેમ છે બરાબર આપણે જાણીએ છીએ કે નાની ઉંમર એટલે કે 6-8 વર્ષની ઉંમરે તમારે એક વખત આપણા દાંત છે એ શું થાય છે તો કે પડી જાય છે એના પછી જે નવા દાંત આવે છે બરાબર એ દાંતની રચના કઈ આવા પ્રકારે હોય કેવા પ્રકારે આ તમારા દાંત છે બરાબર છે હવે આ દાંત છે એ શું કામ આપે છે આપણે ખબર છે આપણે જનરલી ક્યાં ક્લાસમાં પ્રશ્ન પૂછીએ સાતમા ધોરણની અંદર ભાઈ દાંત શું કામ આપે અરે સર તમને ખબર નથી તો ચાવવાનું કામ આપે બરાબર બધા આ પ્રશ્નનો ઉત્તર આપી દીધો પણ દાંત છે એના અલગ અલગ કાર્ય છે કેવા તો કે હું તમને કહીશ એટલે તમને ખબર પડશે કે તમે ક્યારે આ આગળના દાંત પાછળની દાંત વડે તમે કઈ બચકું ભરી શકશો નહીં અને કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ કે જે કાપવાની હોય એ તમારી બે સાઈડમાં છેદક દાંત હોય એના સિવાય તમે કાપી શકશો નહીં ટ્રાય કરજો કે તમે ખોરાકને આગળના દાંત એટલે કે આ જે છેદક દાંત હોય એના દ્વારા ચાવવાનો પ્રયત્ન કરજો નહીં ચવાય પછી તો આપણે બધાને ખબર છે કે ખોરાક ખાવા માટે અથવા ચાવવા પણ પર્ટિક્યુલર નોખા નોખા ખોરાક ખાવા માટે અથવા તો નોખી નોખી ક્રિયા કરવા માટે જુદી જુદી ક્રિયા કરવા માટે જુદા જુદા દાંતનો ઉપયોગ થાય છે તો જોઈએ આપણી પાછળની સાઈડમાં બરાબર બંને બાજુ આવા ત્રણ ત્રણ દાંત આપેલા હોય જેને આપણે કહીએ છીએ દાંત એના પછી બે આવા દાંત આપેલા હોય આ બાજુ ઉપર નીચે બે સાઈડ કઠણ વસ્તુ અથવા તો ખોરાકને ચાવવા માટે લાળ અને અગ્રદાંતનો ઉપયોગ કરીએ છીએ તો આ મુખ અને મુખગ્વાની અંદર આટલી વસ્તુનો સમાવેશ થાય છે આપણે એ પણ ખબર પડી કે દાંત દ્વારા આપણે ખોરાકના જાળીને નાના નાના ટુકડામાં વિભાજિત કરીએ છીએ મુખ દ્વારા ખોરાક ગ્રહણ કરીએ છીએ અને આ ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયાને આપણે અંતઃગ્રહણ પ્રક્રિયા કહીએ છીએ એના અંદર આગળ આપણે જોયું મનુષ્યનું પાચન તંત્ર બરાબર કેવી અંદર ભરે છે અને ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ કયા
પ્રક્રિયા ટૂંકમાં કઈ વસ્તુની અંદર એન્ટર થાય છે તો આ કે સરસ રીતે આ પાઠનો બરોબર પહેલો પાઠ એટલે કે પહેલો ભાગ એ આપણે જોયો બરોબર અનાથી આગળના લેક્ચરમાં આપણે બીજા ભાગની ચર્ચા કરશું પણ હા બોલાઈને મેં તમને કીધું એમ કે જે ટોપિક હું તમને વધારે